સુરતમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી છે। આ ઘટના ભેસ્તાન બ્રિજ કામનાથ મહાદેવના મંદિર નજીક બની છે, પરંતુ ગંભીર બાબત એ છે કે નવજાત બાળકી પ્લાસ્ટિકની થેલીમાં હતી। થેલીને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હતી। હાલ તો બાળકની સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ બાળકીને NICUમાં રિફર કરી છે, પરંતુ આ ઘટનાને પગલે સુરતમાં હાહાકાર મચ્યો છે અને ચોતરફ એક જ ચર્ચા છે કે આ પ્રકારની ઘટના સમાજમાં ક્યારે અટકશે। અમારા સંવાદદાતા બલદેવ સુથાર જોડાઈ ગયા છે। બલદેવ, ખૂબ જ ખરાબ સ્થિતિમાં એક બાળકી મળી આવી છે, હાલ આ બાળકીની શું સ્થિતિ છે, તેને શું સારવાર આપવામાં આવી રહી છે અને પોલીસ તેના માતા પિતાને શોધવા માટે શું તપાસ કરી રહી છે? ચોક્કસપણે સુરતની વાત કરીએ તો સુરતની અંદર અવારનવાર આ રીતના અને ખાસ કરીને જે નાના બાળકો જે તોજી દેવાયેલા જે કિસ્સાઓ છે તે સુરતની અંદર વધુ સામે આવતા હોય છે। તે પણ ખાસ કરીને પાંડેસરા છે, ઉધના છે, સચિન ડીઆરડીસી વિસ્તાર જે મતલબ જે શ્રમ વિસ્તાર છે, જ્યાં મોટા પ્રમાણમાં જે ઉદ્યોગો આવેલા છે તે પ્રમાણની અંદર તે વિસ્તારોની અંદર આ જે બાળકી આજે તોજી દેવાના જે કિસ્સા છે અવારનવાર સામે આવ્યા છે। કારણ કે પાંડેસરા વિસ્તારમાં અગાઉ પણ આ રીતના જે કિસ્સા છે તે સામે આવ્યા છે। અમરોલીના થોડા સમય પહેલાં અમરોલી વિસ્તારની અંદર પણ આ રીતની ઘટના જે સામે આવી હતી, ત્યારે ગઈકાલે જે કહી શકાય છે કે ભેસ્તાન ચાર રસ્તા નજીક આવેલા જે કામનાથ મહાદેવ મંદિર છે ત્યાં નજીક એક કચરાના ઢગની અંદર પ્લાસ્ટિકના થેલીની અંદર આ જે નવજાત બાળકીનું જે કહી શકાય છે તેને કોઈ મૂકી ગયું હતું। ત્યારબાદ ત્યાંથી પસાર થતા લોકોને આજે બાળકીનો અવાજ આવતાની સાથે જ 108ને ફોન કરવામાં આવ્યો હતો। 108ની જે ટીમ હતી તે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બાળકીની તાત્કાલ સારવાર શરૂ કરી હતી। ત્યારબાદ તેને નવી સિવિલ હોસ્પિટલ લાવી હતી। નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આ બાળકી જે મળી આવી છે તે બાબતે પોલીસની કંટ્રોલની અંદર જાણ કરતાની સાથે જ પોલીસ દ્વારા પણ ત્યાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પોલીસે જે જગ્યાએથી આ જે બાળકી મળી છે તેના આજુબાજુના લોકોની પૂછપરછ કરી અને આ બાળકીના માતા પિતા કોણ છે, આ લોકો આ બાળકીને કોણ તજી ગયું છે તે બાબતે તપાસ હાથ ધરી છે। કારણ કે સુરતની પણ અંદર અવારનવાર આ રીતના જે કિસ્સા સામે આવે છે તેની અંદર માતા પિતા અથવા તો કોઈ જે માતા ઘરના દબાણના કારણે આ રીતના બાળકોને તોજી દેવાના જે કિસ્સા છે અગાઉ પણ સામે આવે છે, ત્યારે આ કિસ્સાની અંદર હાલમાં બાળકીની જે તબિયત છે તે સારી હોવાનું હાલમાં ડૉક્ટરો કહી રહ્યા છે। તેને આજે કહી શકાય છે સિવિલ હોસ્પિટલની અંદર સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે બીજી બાજુ જે હવે જોવાનું કે આ પોલીસ આ બાબતે કઈ રીતે તપાસ કરે છે, કારણ કે આજુબાજુના જે ઘટના છે ત્યાંથી અંતરની અંદર નજીકમાં કોઈ સીસીટીવી પણ દેખાતા નથી, એટલે પોલીસ હવે આજુબાજુના જે સોર્સ છે તેના આધારે આજે કોણ અહીંયા મૂકી ગયું છે હોસ્પિટલોની તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે જે બાળકી છે થોડા દિવસ અગાઉ જ જે જન્મ થયેલો હોવાના કારણે આજુબાજુના હોસ્પિટલોની અંદર જે લિસ્ટ છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને આ બાળકીનો જન્મ કઈ હોસ્પિટલમાં થયો છે તેના આધારે તેના માતા પિતા સુધી પહોંચી શકાય તે માટે પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ, તો આ નિંદનીય ઘટના અને તેમાં પણ બાળકીને એક થેલીમાં રાખીને ત્યાં ત્યજી દેવામાં આવી હતી, ત્યારે પ્લાસ્ટિકની થેલીમાંથી આ બાળકી મળી આવી હતી। લોહીથી લથબથ હાલતમાં તે હતી અને હાલ ભેસ્તાન બ્રિજ નજીક કચરાના ઢગલામાંથી આ બાળકી મળી આવી હતી। ત્યાં આસપાસના વિસ્તારમાં પણ પોલીસ